નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિવિધ ઘનાકારો જોયા છે, ઘનાકૃતિઓ જોઈ છે, જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એવું જોવા મળે છે. એના માટેનું એક ઉદાહરણ જોઈએ કે ઇંટ. ઇંટમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવા ત્રણ પરિમાણો હોય છે. તે ત્રિપરિમાણીય આકૃતિ છે. આજે આપણે આ ત્રિપરિમાણીય આકૃતિઓ, ઘનાકાર આકૃતિઓ એ કેવી દેખાય છે કે એના છેદ કેવા દેખાય છે એ વિશે શીખીશું. કેતનભાઈ, તમે જુદા જુદા ઘનાકારોની વાત તો કરી, પણ અહીંયા તો મને મારું રસોડું જ યાદ આવે છે. મને પણ રસોડામાં વિવિધ ઘનાકૃતિઓ જોવા મળે છે. અલગ અલગ શાકભાજી, ફળો જ્યારે હું કાપતી હોઉં, જ્યારે હું સલાડ બનાવતી હોઉં, તો મને વિવિધ આકારો અને એને વિવિધ રીતે કાપવાથી કેવા આકારો તૈયાર થાય છે, કેવા આકાર દેખાય છે એ સમજવામાં તો બહુ મજા આવે છે. અને જ્યારે હું સલાડ બનાવું છું ત્યારે રોજ હું અલગ અલગ રીતે એ જ શાકભાજીને કાપીને ગોઠવું છું, તો અહીં તો ઘનાકારો મને ખૂબ સરળતાથી સમજાય છે. તથા તેના આડછેદ કરવાથી, તેને ઉભો કાપવાથી, તેને ત્રાસો કાપવાથી કેવા કેવા આકારો દેખાય છે એ મને રસોડામાં ખૂબ સારી રીતે સમજાઈ જાય છે. સરસ. રસોડામાં આ બધી જ વસ્તુઓ આપણે જોઈએ છીએ, તેમજ તેના છેદ પણ પાડીએ છીએ. તેના છેદમાં તે કેવી દેખાય છે એ આપણે પ્રત્યક્ષ નિહાળીએ. સૌથી પહેલા આપણે બ્રેડ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્રેડ છે. બ્રેડ એ લંબઘન આકારની દેખાય છે. બ્રેડ જુદી જુદી રીતે કેવી દેખાય છે